हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल भावता भोजन। भावता भोजन में आज आप बनावीशू चीली गार्लिक लच्छा पराठा अने तेनी साथे बनाना रायता। आ बने कॉम्बिनेशन खूब जोरदार अने टेस्टी लगे छे। तो चलो रेसिपी ने शुरुआत करिए। सब पहला तो अही मैं हेल्दी परोठा बनावानी छूँ, सो मेंदो नहीं यूज करता, घऊनो रेग्युलर लोट ज यूज करीश। तो मैं चाड़ेलो 2 कप घऊनो लोट लीधो छे। हवे तेमा स्वाद अनुसार मीठू अने मोण माटे 1 टेबलस्पून तेल उमेरीशू। ते बन्ने लोट में हाथ थी बराबर मिक्स करी दईशू अने पछी पाणी उमेरता जई लोट बांधीशू। अहीं जे आपणे रेग्युलर परोठा बनावीए तेना करता ढीलो लोट बांधवानो छे। जो कड़क लोट बांधाशे तो परोठामां लेयर्स छूटा नहीं पड़े। तो अहीं आ रीते थोड़ो एवो ढीलो लोट बंधाई गयो छे। हवे 1/2 टेबलस्पून करता पण ओछू तेल लई लोटने कूणवी लईशू। लोट बराबर कूणवाई जाय पछी ढांकीने 10-15 मिनिट रेस्ट करवा मूकीशू। તે દરમિયાન 1 પ્લેટમાં બધું મિક્સ કરીશું। મેં અહીં 1 મોડું મરચું અને 1 લીલું તીખું મરચું ઝીણું ચોપ કરીને લીધું છે। આ બંનેને પ્લેટમાં ઉમેરી દઈશ। ત્યારબાદ 7-8 લસણની કળી આ રીતે ઝીણી ચોપ કરીને લીધી છે અને છેલ્લે 1/2 કપ ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી બધું હાથથી બરાબર મિક્સ કરી દઈશું। હવે હમણાં આ પ્લેટ સાઈડમાં રાખીશું। 15-1 મિનિટ પછી લોટમાં કૂણ આવી ગઈ છે। ફરી એકવાર કૂણવી તેમાંથી મીડિયમ સાઇઝનું લૂ લઈ ગોળનું બનાવીશું। હવે ગોળનામાં કોરા લોટનું ડસ્ટિંગ કરી વણવાનું સ્ટાર્ટ કરીશું। અહીં એકદમ પતલું વણવાનું છે, તો અહીં મોટું રાઉન્ડ શેપમાં પતલું એવું પરોઠું વણાઈ ગયું છે। હવે તેમાં થોડા મસાલા કરી લઈએ। તો 1 ચપટી લાલ મરચું પાવડર, 1 ચપટી ધાણાજીરું પાવડર, 1 થોડી એવી હિંગ પરોઠા ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું। ત્યારબાદ 1 ચપટી જેટલો અજમો હાથમાં લઈ થોડો એવો તેને મસળી લઈ અને પછી તેને પણ પરોઠામાં સ્પ્રિન્કલ કરી દઈશું અને છેલ્લે ફોદીના પાવડર સ્પ્રિન્કલ કરી દઈએ। આ પાવડરનો ટેસ્ટ આ પરોઠામાં ખૂબ જ મસ્ત લાગે છે। જો ફોદીના પાવડર તમારી પાસે ના હોય તો કોથમીર સાથે તાજો ફોદીનો પણ ચોપ કરીને લઈ શકો। હવે પરોઠા પર 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। ત્યારબાદ ચમચીથી, બ્રશથી કે પછી હાથથી આ બધો મસાલો પરાઠા પર મિક્સ કરી ઇવનલી સ્પ્રેડ કરીશું। અહીં હાથથી જ એકદમ વ્યવસ્થિત થશે। હવે કોરો લોટ તેના પર સ્પ્રિન્કલ કરીશું। કોરો લોટ અહીં ઇમ્પોર્ટન્ટ છે, તેનાથી જ બધા લેયર્સ ખુલશે। હવે હળવા હાથે ઉપરથી સ્ટાર્ટ કરી આ રીતે પ્લેટ્સ બનાવવાની છે। બધી પ્લેટ્સ બની જાય પછી જે મસાલાવાળો ભાગ છે તેને અંદરની સાઈડ રાખવા, ઉપરની બાજુ પર પહેલાં ઘી લગાવવાનું અને પછી તેના પર કોરો લોટ સ્પ્રિન્કલ કરવાનું। હવે એ ભાગ અંદરની બાજુ આવે તેમ પ્લેટ્સને આખી ગોળ ગોળ વાળી જે છેલ્લો ભાગ છે તેને નીચે હળવા હાથે ચોંટાડી દેવાનું। હવે આ જે મોટું ગોળનું બન્યું તેને પ્લેટમાં મૂકી બંને બાજુ ચીલી ગાર્લિક અને કોથમીરનું સરસ કોટિંગ થાય તે રીતે આમ તેમ ફેરવીશું। હવે ગોળાની ઉપર અને નીચે થોડો એવો કોરો લોટ સ્પ્રિન્કલ કરી ફરી હળવા હાથે વણીશું। તો અહીં પરોઠું વણાઈને રેડી છે શેકાવા માટે। હવે મેં નોનસ્ટિક તવી ગરમ થવા મૂકી દીધી હતી, તે ગરમ થઈ ગઈ છે, તો મીડિયમ ફ્લેમ પર પરોઠું તવામાં મૂકીશ। નીચેનું લેયર થોડું થાય ત્યારે પલટાવી તેના પર તેલ કે ઘી લગાવી દઈશું। ફરી પલટાવી બીજા લેયર પર પણ તેલ કે ઘી લગાવી દેવાનું અને પરોઠું બંને બાજુ વ્યવસ્થિત પાકી જાય એટલે અહીં તમે જોઈ શકો છો કે આપોઆપ જ તેના લચ્છા એટલે કે લેયર્સ ખુલવા લાગ્યા છે। તો સેમ આ જ પેટર્નથી બધા જ પરોઠા વણી અને તેને શેકી લેવાના છે। હવે તેની સાથે ખાવામાં મોજ આવી જાય તેવું બનાના રાયતા બનાવી લઈશું। તો તેના માટે 1 મોટા બોલમાં 4 ટેબલસ્પૂન જેટલું મસ્તી દહીં લીધું છે। એકદમ મોડું અને આવું ચાક્કા જેવું દહીંનું રાયતું મસ્ત બને છે। હવે તેમાં 1 ટેબલસ્પૂન ખાંડનો ભૂકો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચપટી જેટલો ફોદીના પાવડર, 1/2 ટીસ્પૂન રાઈના કુરિયા ઉમેરી હવે આ બધું દહીંમાં ઇવનલી મિક્સ થાય અને દહીંનું એકદમ ક્રીમી ટેક્સચર લાવવા વિસ્કરથી વિસ્ક કરીશું। અહીં લગભગ 2-3 મિનિટમાં જે વિસ્ક કરતા દહીંનું મસ્ત ક્રીમી ટેક્સચર આવી ગયું છે। હવે તેમાં 1 કેળું ઝીણું ચોપ કરેલું,
अर्धु लीलू मोड़ू मरचू ए पण झीणू चॉप करेलू अने थोड़ी झीणी सुधारेली कोथमीर उमेरी विस करती बधुं मिक्स करी दईशुं। तो अहीं बनाना रायता रेडी छे सर्व करवा माटे। तो एक प्लेट मां गरमा गरम चीली गार्लिक लच्छा पराठा लई साथे बोल मां मस्त ठंडू ठंडू बनाना रायता सर्व करीशुं। रायता मां उपरथी सेकेल जीरानो पाउडर अने लाल मरचू पाउडर स्प्रिंकल करीशुं, जेनाथी रायताना देखाव अने टेस्ट बन्नेमां फरक आवशे। अने थोड़ी कोथमीरथी गार्निश करी आपणुं प्लेटिंग कम्प्लीट करीशुं। रातना डिनर में, टिफिन में के सांजना नाश्ता में जो आ कॉम्बो मिली जाए तो जमवानी लज्जत आवी जाए छे। सो फ्रेंड्स, जो तमने आ रेसिपी गमी हो तो अमारा वीडियो ने लाइक करजो, शेर करजो अने अमारी चेनल भावता भोजन ने सब्सक्राइब जरूर थी करजो। फरी मळता रहीशुं आवी ज कंईक मस्त रेसिपी साथे। त्यां सुधी बाय।